જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ વિડીયોમાં બોળચોથ વ્રતની પૂજન વિધિ, તેનું મહાત્મ્ય અને કથા વાર્તા સાંભળશું. શ્રાવણ માસના વદ પક્ષની ચોથ બોળચોથ તરીકે આપણે ઉજવીએ છીએ. આ ચોથને બહુલા ચોથ કે ગાય ચોથ પણ કહેવાય છે. આ દિવસે મહિલાઓ બોળચોથનું વ્રત કરે છે. વ્રત કરનાર બહેનો આ દિવસે ચપ્પુ કે છરીથી સમારેલું શાક અને ઘઉંની વાનગી નથી આરોગતી. વ્રત કરનાર બહેનો આખો દિવસ ઉપવાસ કરે છે અને ગોધૂલી વેળાએ કંકુ, ચોખા, બાજરી, ફૂલના હાર, નાગલા વગેરેથી વળતી ગાય અને વાછરડાનું પૂજન કરે છે. બોળચોથના દિવસે વ્રત કરનાર સ્ત્રીઓએ દળવું કે ખાંડવું નહીં. આ દિવસે એકરંગી ગાય અને વાછરડાની પૂજા કરવાનો મહિમા છે. આમ ગાય વાછરડાની પૂજા કરી તેને બાજરી ખવડાવવામાં આવે છે. ગાયના શિંગડા પર તેલ ચોપડી મસ્તક પર તિલક કરે છે અને રૂમાંથી બનાવેલા નાગલા ચડાવી ગાયને બાજરી ખવડાવવામાં આવે છે. પૂંછડે જળનો અભિષેક કરી નમસ્કાર અને પ્રદક્ષિણા કરાય છે. આ રીતે બોળચોથના દિવસે ગાય માતાની પૂજા કરવામાં આવે છે. ગાય માતામાં 33 કરોડ દેવતાનો વાસ હોવાથી આજના દિવસે વાછરડા સાથે ઘઉંવર્ણી ગાયનું પૂજન કરવાથી અનેક જન્મોના પાપના દોષમાંથી મુક્ત થવાય છે. ગાય માતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ બોળચોથ, જેને ગાયચોથ કે બહુલાચોથ પણ કહેવાય છે. ગાય માતાના આપણી ઉપર અનેક ઉપકારો રહેલા છે. આ ઉપકારનો ઋણ ચૂકવવાનો દિવસ એટલે બોળચોથ તરીકે આપણે ઉજવીએ છીએ. આ દિવસે મગ અને બાજરીના રોટલાનું એકટાણું કરી ગાય માતા અને તેના વાછરડાની પૂજા કરી પ્રદક્ષિણા કરવામાં આવે છે અને ગાય માતાને અંતઃપૂર્વક પ્રાર્થના કરવામાં આવે છે કે હે ગાય માતા, અમારું અને અમારા સંતાનોનું હર હંમેશા પોષણ અને રક્ષણ કરજો. આ રીતે બોળચોથનું વ્રત પૂરી શ્રદ્ધા અને ભક્તિથી ગુજરાતમાં બહેનો આજે પણ કરે છે. તો મિત્રો, આ હતું બોળચોથ વ્રતનું મહાત્મ્ય, વ્રતની પૂજનવિધિ અને હવે સાંભળશું વ્રતની કથા. બોલો ભગવાન ભોળાનાથની જય, બોલો ગાય માતાની જય. એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા. શ્રાવણ માસ આવ્યો એટલે તેની વદ ચોથના દિવસે સાસુ નદીએ નાહવા જતા તેની વહુને કહેતા ગયા કે વહુ, આજે બોળચોથ છે માટે હું નદીએ નાહવા જાઉં છું, પાછી આવું ત્યાં સુધીમાં તું ઘઉંલો રાંધીને રાખજે. સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી, પરંતુ વહુ બિચારી ભોળી હતી. તે ઘઉંલાનો અર્થ સમજી ન શકી અને વાછરડાનું નામ પણ ઘઉંલો જ હતું એટલે વહુએ બિચારીએ ઘઉંલો ખાંડી નાખ્યો, વાછરડો ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો. સાસુ તો નદીએથી નાહી અને ઘરે આવ્યા અને વહુને પૂછ્યું કે વહુ, ઘઉંલો રાંધ્યો ને? તો વહુ કહે, રાંધ્યો તો છે, પણ ઘઉંલો તો ખૂબ તોફાની જેમ તેમ કરીને ખાંડ્યો અને પછી માંડ માંડ ચૂલે ચડાવ્યો. આ સાંભળીને સાસુને તો બીક લાગી અને તેણે વહુને પૂછ્યું કે વહુ, તમે કયા ઘઉંલાની વાત કરો છો? તો વહુ કહે, કેમ વળી, ઘઉંલો તે વળી બીજો કયો હશે, આપણી ગાયનો વાછરડો તે જ ઘઉંલો. વહુએ ચોખવડથી વાત કરી અને સાસુમાએ તો અફસોસ કરી અને બોલ્યા કે અરે રે વહુ, આ તમે શું કર્યું, હવે શું થશે, આજે તો બોળચોથ છે અને હમણાં ગામના લોકો ગાય વાછરડાની સેવા પૂજા કરવા આવશે, તો આપણે તેને શું જવાબ આપીશું? વળી આપણી ગાય સીમમાંથી પાછી આવશે અને તેના વાછરડાને નહીં જુએ તો ઝૂરી મરશે. વહુ, તમે આ શું કરી નાખ્યું, હવે શું કરીશું? વહુ, તમે એમ કરો, આ હાંડલો ઉકળડે જઈ દાટી આવો. અને સાસુજીના કહેવાથી વહુ તો ઘઉંલો રાંધેલું હાંડલો ઉકળડે જઈ દાટી આવી. સાસુ અને વહુ તો ઘરના દરવાજા બંધ કરી બેસી ગયા. આ બાજુ વાછરડાની માં ગાય સવારથી ગામને પાદર ચરવા ગયેલી પાછી આવી અને તેને ખબર પડી કે મારો બાળ ઘઉંલો મરણ પામ્યો છે અને તેને ઉકરડામાં દાટવામાં આવ્યો છે. ગાય તો ઠેકડા મારતી અને ભાંભરતી આવી અને પોતાના શિંગડા વડે જ્યાં પેલું હાંડલું દાટેલું હતું ત્યાં માટી અને કચરો ઉખાડી નાખ્યો અને તેનું શિંગડું હાંડલું ફોડતા જ તેમાંથી જીવતો ઘઉંલો વાછરડો બહાર આવ્યો અને પોતાની માતાને જોતા જ તેને ધાવા લાગ્યો. ઘઉંલાની માં ગાયને પોતાનું બાળક જીવતું જોતા ટાઢક વળી અને એ પણ વાછરડાને પોતાની જીભ વડે ચાટીને વહાલ કરવા લાગી. આખા ગામમાં ગાયો તો ઘણી હતી અને ગામડું હતું એટલે ગાયો તો હોય જ ને,
પણ ગાય અને વાછરડાના રંગ એક જ હોય તેવી એક રંગી ગાય અને વાછરડું તો આ જ હતા. બોલચોથનું વ્રત કરતી સ્ત્રીઓ આ જ ગાય વાછરડાનું દર વર્ષે પૂજન કરતી અને ગામની સ્ત્રીઓ તો સાસુવહુને ઘરે આવી અને ડેલીનું બાળનું ખખડાવતા બોલી કે ઓ ડોશીમાં, ઓ સાસુવહુ, ડેલી કેમ બંધ કરીને બેઠા છો? ડેલીના દ્વાર ખોલો, ક્યાં છે એક અંગી ગાય અને ઓલો વાછરડો? અમે તો તેની પૂજા કરવા આવ્યા છીએ. આખા ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા આવી છે, પણ સાસુવહુ શું મોઢું લઈને બાળના ખોલે? પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ બૂમો પાડી પાડીને કંટાળી અને થાકી જ્યાં પાછી ફરવા જાય છે ત્યાં તો ગાય અને પેલો ઘઉલો વાછરડો સામેથી દોડતા આવતા હતા અને બધી સ્ત્રીઓની સામે આવીને ઊભા રહ્યા. વાછરડાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાંઠલો હજુ એમને એમ ભરાયેલો છે. સ્ત્રીઓને નવાઈ લાગી કે અરે, આ દિવસે ગાય વાછરડાને લોકો ફૂલનો હાર પહેરાવે અને આ જ ઘઉલાને ફૂટેલી હાંડીનો કાંઠલો કોણે પહેરાવ્યો હશે? પછી તો પેલી સ્ત્રીઓએ વાછરડાના ગળામાંથી કાંઠલો કાઢી અને ગાય વાછરડાને ફૂલની માળા પહેરાવી, કંકુનો ચાંદલો કરી, ચોખા ચોડિયા, આરતી ઉતારી અને બધી સ્ત્રીઓ વાછરડાને ફૂલની માળા પહેરાવા લાગી. આથી વાછરડો આનંદમાં આવી ગાયને ધાવા લાગ્યો. આમ વાછરડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછરડાના ગરબા ગાવા લાગી. અંદર ઘરમાં પુરાઈ રહેલા સાસુ વહુ ગરબાનો અવાજ સાંભળી વિચારવા લાગ્યા કે વાછરડો ઘઉલો તો છે નહીં, તો આ ગરબા કેમ ગવાય છે? બંનેએ ઊભા થઈ બારણાની તિરાડમાંથી જોયું તો ગાય ઊભી છે, ઘઉલો આનંદથી તેને ધાવી રહ્યો છે. સાસુને તો નવાઈ લાગી. તેને થયું કે હવે બારણા ખોલવામાં કોઈ વાંધો નથી અને સાસુ અને વહુ બારણું ખોલી બહાર આવ્યા અને ગાય તથા ઘઉલાની પૂજા કરી બે હાથ જોડી અને કહ્યું કે બહેનો, તમારા બધાના વ્રતના પ્રભાવથી જ મારો ઘઉલો સજીવન થયો છે. ત્યારે પેલી સ્ત્રીમાંથી એક સ્ત્રી બોલી કે માજી, શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાય માતાના શરીરમાં 33 કરોડ દેવતાનો વાસ છે, એટલે ગાય માતાનું વ્રત કરનારની મનોકામના અવશ્ય પરિપૂર્ણ થાય છે. પછી ગામની સ્ત્રીઓ સૌ સૌના ઘેર ગઈ અને બધાના ગયા પછી સાસુ વહુ ગાય વાછરડાના શરીરે પંપાળવા લાગી. આજે તેના આનંદનો કોઈ પાર ન હતો. સાસુ વહુ બેયને આમે ગાય માતાની ઉપર અનહદ પ્રેમ હતો અને હવે શ્રદ્ધાઈ બેઠી. ત્યારથી સાસુ વહુએ બંનેએ દર વર્ષે બોળચોથનું વ્રત કરવું તેવો સંકલ્પ કર્યો અને આ દિવસે દળવું નહીં, ખાંડવું નહીં તેવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગ્યા. હે ગૌરી ગાય માતા, તમે જેવા ભોળી સાસુ વહુને ફળ્યા તેવા બોળચોથનું વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને, કહેનારને તથા લખનારને સૌને ફળજો, સૌની મનોકામના પૂર્ણ કરજો. જય ગાય માતા. તો મિત્રો, આ હતી બોળચોથ વ્રતની કથા. ગાય માતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ એટલે બોળચોથ. ગાય એ આપણી માતા છે. પુરાણકાળથી ગાયને ઘર આંગણે પાળીને રાખવામાં આવે છે. ગાયના દૂધ, માખણ, ઘી, દહીં અને છાશ વડે માનવ જીવનનું પોષણ પુરાણકાળથી થતું આવ્યું છે. ગાયની સંતતિ એટલે બળદ, જે ખેતીના કામમાં ઉપયોગી થાય છે. બળદ વડે ખેતર ખેડી ખેતી કરી ઉપજેલા ધાન્ય દ્વારા સમગ્ર માનવ જીવનનું પોષણ થાય છે. આમ ગાય માતાના ઉપકાર આપણી ઉપર અનેક રહેલા છે. આમ ગાય માતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે જ બોળચોથના દિવસે આપણે ગાય માતાની પૂજા કરીએ છીએ. ગાય એ આપણી માતા છે. તેનું આપણા પર અનહદ ઋણ રહેલું છે. આ ઋણ આપણે ચૂકવી શકીએ તેમ નથી. મિત્રો, ગાય માતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા, ગાય માતાનું ઋણ ચૂકવવા આપણે બીજું તો ન કરી શકીએ, પરંતુ જ્યારે આપણે ઘરમાં રસોડે પહેલી રોટલી ગાય માટે જરૂર કાઢી શકીએ, ઘરે જ્યારે કોઈ શુભ દિવસ હોય, સારો દિવસ હોય, કોઈનો જન્મદિવસ હોય, ત્યારે ગૌશાળાએ જઈ ગાય માતાને લીલો ઘાસચારો ખવડાવો, તેની સેવા કરી પુણ્ય પ્રાપ્ત કરી શકીએ. ગાય માતામાં 33 કરોડ દેવતાનો વાસ છે. તેના ગૌમૂત્ર અને છાણમાં માતા લક્ષ્મીનો વાસ છે. ગાય માતાના શરીર પર હાથ ફેરવવા માત્રથી જ શરીરના અનેક રોગો નાશ પામે છે. શાસ્ત્રોમાં પણ કહેલું છે કે પહેલી રોટલી ગાયની, આથી સવારે ઘરના રસોડે રોટલી બનાવો ત્યારે પહેલી રોટલી ગાય માતા માટે જરૂર બનાવજો અને પોતાના હાથે ખવડાવજો. શાસ્ત્રોમાં પણ કહેલું છે કે જે વ્યક્તિ તેના હાથે ગાયની રોટલી ખવડાવે છે અને ગાય માતાની જીભનો સ્પર્શ
આપણી હથેળીમાં થાય છે તેના ભાગ્યની રેખા પ્રબળ થાય છે, તેના ભાગ્યના દરવાજા ખોલી જાય છે. આથી આ કથા સાંભળનાર દરેક બહેનો આજથી નિયમ લેજો, વ્રત લેજો કે સવારે રોટલી બનાવો ત્યારે પહેલી રોટલી ગાય માતાની જરૂર કાઢવી. આ વ્રત સંકલ્પ જરૂર લેજો, નિત્ય ગાય માતા માટે રોટલી કાઢજો. તમારા જીવનમાં શુભતા મંગલતા આવશે, ઘરમાં બરકત આવશે, ધંધા રોજગારમાં જરૂર પ્રગતિ થશે. ગાય માતાની સેવા પૂજા કરવાથી ગ્રહદોષ દૂર થાય છે, ઘરની ગરીબી રોગ નાશ પામે છે. મિત્રો, ગાય માતાની પૂજા કરવાથી 33 કરોડ દેવતાની પૂજા કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. ગાયની ખરીમાં સૂર્ય નાડી રહેલી છે, આથી ગાય માતાના શરીર પર હાથ ફેરવવા માત્રથી જ સૂર્યગ્રહ તેમજ ગુરુગ્રહ મજબૂત થાય છે. સમાજમાં માન સન્માન, પ્રતિષ્ઠા, યશ, કીર્તિ, લક્ષ્મી અને સંતાનની પ્રાપ્તિ થાય છે. આવો પ્રભાવ છે ગાય માતાની સેવા પૂજા કરવાનો, ગાય માતાને રોટલી ખવડાવવાનો. તો મિત્રો, આ હતું ગાય માતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું વ્રત, બોળ ચોથ વ્રતની વિધિ, તેનું મહાત્મ્ય અને કથા વાર્તા, જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ગાય માતા જરૂર લખજો. ગાય માતાની સેવા કરવા જેણે આ પૃથ્વી પર જન્મ લીધો એવા જગતના નાથ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાને પ્રાપ્ત કરવા જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.